આજે તારીખ 11મી મે ના રોજ ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024 માં લેવાયેલ ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ ઓનલાઈન જાહેર થયું હતું, જેમાં નવસારીની એબી સ્કૂલે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024 માં લેવાયેલ ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ તારીખ આજ રોજ 11મી મે ના શનિવારના રોજ ઓનલાઈન જાહેર થયું હતું, જેમાં સમગ્ર નવસારી જિલ્લામાં A1 ગ્રેડ મેળવનાર 576 વિદ્યાર્થીઓ છે, જેમાંથી નવસારી એબી સ્કૂલના 211 વિદ્યાર્થીઓ છે, જેમાં પટેલ ઋષિતાએ 600માંથી 592 ગુણ સાથે 98.67% મેળવી સમગ્ર રાજ્યમાં તથા નવસારી જિલ્લામાં અગ્રેસર રહી એબી સ્કૂલનું તેમજ નવસારીનું ગૌરવ વધાર્યું છે. તેમજ એબી સ્કૂલના 235 જેટલા વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી એબી સ્કૂલ તેમજ નવસારી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આમ નવસારી જિલ્લાને શિક્ષણ ક્ષેત્રે નામાંકિત એવી સ્કૂલે રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે પોતાનો દબદબો જાળવી રાખેલ છે. માર્ચ 2024માં લેવાયેલ પરીક્ષાઓમાં એબી સ્કૂલના ધોરણ 10ના કુલ 667 વિદ્યાર્થીઓમાંથી 666 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. તેમજ 4 જેટલા વિદ્યાર્થીઓએ 99.99 PR પ્રાપ્ત કરી રાજ્યમાં મોખરે રહી શાળાનું ગૌરવ વધાર્યું છે, જેનાથી સમગ્ર શાળામાં ખુશીનો માહોલ છવાયો છે. એબી સ્કૂલના સંચાલકોના જણાવ્યા પ્રમાણે પડતાપુર ખાતે આવેલી એબી સ્કૂલની ગુજરાતી માધ્યમનું પરિણામ 99.57% તથા અંગ્રેજી માધ્યમનું 100% અને ચીખલી ખાતે આવેલી એબી સ્કૂલનું ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમનું 100% પરિણામ આવતા એબી સ્કૂલે દર વર્ષની જેમ શિક્ષણ ક્ષેત્રે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. શાળાના ટ્રસ્ટીઓના માર્ગદર્શન, શિક્ષકોના પરિશ્રમ અને વિદ્યાર્થીઓની અથાગ મહેનત તેમજ વાલીઓના અભૂતપૂર્વ સહકારના પરિણામે આવું ઐતિહાસિક રિઝલ્ટ પ્રાપ્ત કરી શાળાનું નામ સમગ્ર જિલ્લામાં ફરી રોશન કર્યું છે. આ ઉચ્ચ સિદ્ધિ મેળવનાર તમામ વિદ્યાર્થીઓ તેમજ ઉત્તીર્ણ થતા તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને શાળા પરિવાર હૃદયપૂર્વક અભિનંદન પાઠવે છે અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવે છે. મારું નામ ઈશાન કાપડિયા છે. મેં 10th SSCની એક્ઝામમાં 98% અને 588 આઉટ ઓફ 600 માર્ક્સ સાથે SSC ક્રેક કર્યું છે. મારા PR 99.98 છે. મેં 11th સાયન્સમાં બાયોલોજી લેવા ઈચ્છું છું અને મોટો થઈને ડૉક્ટર થવા માગું છું. આ ટકા લાવવા બદલ હું મારા શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. સમગ્ર શાળા પરિવાર અને સંસ્થાએ મને સમગ્ર વર્ષ દરમિયાન જે કંઈ મદદ કરી અને મને એકેડેમિક રીતે એટલો કેપેબલ બનાવ્યો કે હું આટલા ટકા સ્કોર કરી શકું છું, તે માટે હું આખી શાળાની સંસ્થાનો ખૂબ આભારી છું. અને આજે હું ખૂબ જ ખુશીની લાગણી અનુભવી રહ્યો છું અને મારા માતા પિતાએ મને આટલી સારી સ્કૂલમાં શિક્ષણ આપ્યું તે બદલ હું મારા માતા પિતાને પણ ખૂબ આભારી છું. થેન્ક યુ. મારું નામ પટેલ કેલ્વી ચંદ્રકાંત છે. મારા પર્સન્ટેજ 98 પૂરેપૂરા આવ્યા છે અને મારી પર્સન્ટાઇલ 99.98 છે. અને આજે મેં અહીંયા સુધી પહોંચી છું તેમાં મારા મોમ, ડેડ અને આખી સ્કૂલનો હું આભાર માનું છું અને તેના માટે હું ખૂબ જ આભાર માનું છું. એવી રીતે મહેનત કરી હતી અને કોને શ્રેય આપશો સફળતા પાછળ? સફળતા પાછળ જે સ્કૂલની જે પદ્ધતિ છે જેની લીધે રિવિઝન ફરીથી ફરી થયા જ કરે છે. એન્ડ આજના દિવસે જે મારા મોમ ડેડને મેં જે ખુશી જોઉં છું એનાથી મને અલગ જ ખુશી મળે છે. આગળ શું વિચારો છો? આગળ હું બાયો લઈને નીટ ક્રેક કરવા માંગુ છું. મારું નામ પટેલ ઋષિતા છે. મારા સાયન્સ બોર્ડમાં 592 ટોટલ છે અને 98% માર્ક્સ છે અને પર્સન્ટાઇલ 99.99 છે. અને એમાં મારી તો મહેનત છે જ, પણ મારી મહેનત તો પછી છે. પહેલાં સૌથી પહેલી મહેનત તો સર ટીચરની અને મારા પેરેન્ટ્સની. પહેલાં તો મારા પેરેન્ટ્સને થેન્ક યુ કે એમણે મને એબી સ્કૂલમાં એડમિશન કરાવ્યું ને આટલી સારી સ્કૂલમાં ભણાવ્યું. ને બીજું તો આ સ્કૂલનું સિસ્ટમ જ એવું છે કે દર જેવું સ્ટાર્ટ થાય એવું દર વખતે વીકલી ટેસ્ટ લે, દર વીકમાં 2 ટેસ્ટ હોય, એટલે એ ટેસ્ટ દ્વારા જેટલો ભાગ હોય ને સબ્જેક્ટનો કોઈ બી તે બધો થતો જ જાય. એટલે જ્યારે એન્ડ આવે ત્યાં સુધીમાં ઓલમોસ્ટ બધું 4-5 વાર રિવિઝન થઈ જાય. એટલે પછી ખાલી અમારે એકવાર જોવાનું જ રહે એક્ઝામ પહેલાં તે છે ને. પછી બહુ બધી ટેસ્ટ જ મેઇન છે મને એવું લાગે કે, કારણ કે ટેસ્ટ દ્વારા જે પ્રિપરેશન થાય ને બીજું સ્કૂલમાં જે રીડિંગના લેક્ચર આપેલા તે ને રિવિઝન બી મેઇન છે. રિવિઝનમાં બી બધા પેમ્પલેટ, મેથ્સના પેમ્પલેટ, ઇંગ્લિશના પેમ્પલેટ ને એસએસના પેમ્પલેટ, હા એ જો કમ્પ્લીટલી કરે તો થઈ જ જાય. મારું નામ
મારું નામ આહિરીયેશા સતીશ કુમાર અને મારા 10th માં પર્સન્ટેજ 98 અને પર્સન્ટાઇલ 99.99 છે. આ અચીવ કરવા માટે મેં ખૂબ જ મહેનત કરી હતી, પણ સૌથી વધારે મહેનત અમારા ટીચર્સ અને પેરેન્ટ્સની હતી. કેમ કે એમને મારા પ્રી બોર્ડ એક્ઝામમાં થોડા ઓછા માર્ક્સ હતા, તો પણ એમણે મને પ્રોત્સાહન આપ્યું અને મને લો ફીલ થવા નહીં દીધેલું. અને જે અમારા ટીચર્સે જે પ્રી બોર્ડ એક્ઝામ અરેન્જ કરી હતી તેના લીધે ખૂબ જ ફાયદો થયો. તેનાથી બોર્ડ એક્ઝામમાં જરાક પણ ડર નહીં લાગ્યો અને અમે રમતા રમતા એક્ઝામ આપી દીધી. સ્કૂલમાં મારા રીડિંગના લેક્ચર હતા એટલે 7-8 કલાક સ્કૂલમાં થઈ જતા, ઘરે જઈને 3-4 કલાક જેવા હતા. મેં ખાતા સમય ટીવી જોઈ લીધું. આજે SSCનું રિઝલ્ટ આવેલું છે. SSCના રિઝલ્ટની અંદર AB સ્કૂલનું ખૂબ સારું પરિણામ રહ્યું છે. AB સ્કૂલ પ્રતાપોર ઇંગ્લિશ મીડિયમનું 100% પરિણામ રહ્યું છે. 207 વિદ્યાર્થીમાંથી 207 વિદ્યાર્થી પાસ થયા છે. ગુજરાતી મીડિયમના 230 વિદ્યાર્થીમાંથી 229 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એમનું 99.57% પરિણામ આવેલું છે. ચીખલી બ્રાન્ચનું પણ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંનેમાં 100% રિઝલ્ટ રહ્યું છે. એટલે ઓવરઓલ રિઝલ્ટ કહીએ તો આપણું 99.85% રિઝલ્ટ આવેલું છે. આપણે AB સ્કૂલનું ગુજરાતી મીડિયમની અંદર ટોટલ 90 A1 ગ્રેડ આવેલા છે અને 86 A2 ગ્રેડ આવેલા છે, જ્યારે ઇંગ્લિશ મીડિયમની અંદર 60 A1 ગ્રેડ અને 64 A2 ગ્રેડ આવેલા છે. ચીખલીની અંદર 61 A1 ગ્રેડ અને 85 A2 ગ્રેડ આવેલા છે. આમ જોવા જઈએ તો નવસારી જિલ્લાના ટોટલ 576 A1 ગ્રેડમાંથી 211 A1 ગ્રેડ AB સ્કૂલના છે અને A2 ગ્રેડ 235 A2 ગ્રેડ છે તે AB સ્કૂલના છે. તો AB સ્કૂલની ટોટલ સંખ્યા 667માંથી 446 વિદ્યાર્થીઓ A1 અથવા તો A2 ગ્રેડમાં છે. એટલે કે 67% વિદ્યાર્થીઓના A1 અથવા તો A2 ગ્રેડ છે. એ ખૂબ 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 મોટી ઉપલબ્ધિ કહી શકાય. એટલે નવસારી જિલ્લાની અંદર એક બાજુ AB સ્કૂલ અને બીજી બાજુએ આખી નવસારી જિલ્લો, તો આપણું AB સ્કૂલનું રિઝલ્ટ છે તે ઘણું સારું છે. નવસારી આપણે AB સ્કૂલની અંદર કુલ 4 વિદ્યાર્થીઓના 99.99 PR આવેલા છે. બરાબર, આ 4 વિદ્યાર્થીઓ રાજ્યના ટોપ 10ની અંદર હોવાની પૂરી શક્યતા છે. એમાંનો જે ફર્સ્ટ નંબરનો વિદ્યાર્થી છે એ કન્ફર્મપણે રાજ્યના ટોપ 10ની અંદર હશે. 2 વિદ્યાર્થીઓના 99.98 PR આવેલા છે અને 1 વિદ્યાર્થીના 99.97 PR આવેલા છે. આમ ટોટલ 16 વિદ્યાર્થીઓના 99.91 PR થી વધુ આવેલા છે. પર્સન્ટેજની વાત કરીએ તો 6 વિદ્યાર્થીઓના 98% આવેલા છે. 97% ઉપર 16 વિદ્યાર્થીઓ છે, 96% ઉપર 34 વિદ્યાર્થીઓ છે અને 95% ઉપર 58 વિદ્યાર્થીઓ છે. આ હું વાત કરી રહ્યો છું ટકાની, PR ની વાત નથી કરતો. PR ના દ્રષ્ટિકોણથી જોઈએ તો 99 PR ઉપર 75 વિદ્યાર્થીઓ છે, 98 PR ઉપર 146 વિદ્યાર્થીઓ છે, 95 PR ઉપર 276 વિદ્યાર્થીઓ છે અને 90 PR ઉપર 380 વિદ્યાર્થીઓ છે. આપણે ટાર્ગેટ એવો રાખીએ છીએ કે વિદ્યાર્થીઓને પહેલાં તો ખૂબ સારું શિક્ષણ આપીએ, એટલે કે ફંડામેન્ટલી એ લોકોને સ્ટ્રોંગ બનાવીએ. અને જનરલી આપણે નવેમ્બર એન્ડ સુધીમાં અથવા તો ડિસેમ્બરના ફર્સ્ટ વીકની અંદર આપણે 10માનો સિલેબસ પૂરો કરીએ. એ લોકોને 3 મહિનાની અંદર જુદી જુદી એક્ઝામની 100 માર્ક્સની પુષ્કળ એક્ઝામો લઈએ, એટલે એને લખવાનો પેપર લખવાનો પૂરેપૂરો મહાવરો મળે. એ પેપર લખાય, એના જે પેપર ચેક થાય એની અંદર વિદ્યાર્થીઓની જે મિસ્ટેક્સ હોય તે મિસ્ટેક આપણે સુધારીએ. એક એક બાળકને છે તે આપણે સારી રીતે સમજાવીએ કે તારી અહીંયા વધુ ભૂલ થઈ રહી છે, તેમ ઇમ્પ્રૂવ કરાવીએ. એના કારણે બાળકોના હેન્ડ રાઇટિંગમાં અને પેપરની અંદર જે લખાણ હોય એની અંદર ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આવે અને એના કારણે બાળકોના આટલા સરસ રિઝલ્ટ લાવી શક્યા છીએ આપણે. રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી.